हाय फ्रेंड्स, फ्रोजन पिज़्ज़ा घरे गरम करवा माटे ओवन वगर आ रीत अपनावाय। सौ प्रथम आ फ्रोजन पिज़्ज़ा ना पेकेट ने 10 मिनिट सुधी बार राखी राखवानुं अने ने पेकेट ने बार काढ़ी राखवानुं। 10 मिनिट थई जाय एटले आने सेज सेज ढीलो थई जवाने आपणे जोई शके छे के आ सेज सेज ढीलो थई चूक्यो छे। त्यारबाद आ सादी रोटली बनावानी लोटी एने गैस थी गरम करी लेवानुं अने ए गैस ने एनो फ्लो धीरो राखवानुं। एनी उपर आ नॉनस्टिक नी लोटी का तो ढोसानी लोटी का तो हांडवानुं कूकर गमे एवो नॉनस्टिक नुं ते राखी शकाय। एने धीरा गैसे गरम करवा देवानुं। ત્યારબાદ હવે આ માખણ ને આમાં નાખી દઈએ। આ ગરમ ના થઈ જાય, આપણે જોઈ શકીએ છીએ કે હજી લોટી થોડી ગરમ નથી થઈ। થોડી વાર માખણ ગરમ થવા દઈએ, ત્યારબાદ એ માખણ ઓગળી જાય પછી આપણે એની ઉપર પીઝો મૂકીશું। માખણ ની જગ્યાએ આપણે ઘી યુઝ કરવું હોય તો ઘી પણ યુઝ કરી શકાય, પણ ખાલી ઘી અને માખણ જ યુઝ કરી શકીએ। અને ગેસનો ફ્લો સાવ ધીરો જ રાખવાનો, એને ફૂલ સેચે નહીં કરવાનો। ફૂલ જો કરીશું તો નીચેની પીઝાનું લેયર બળી જશે। પછી આ પીઝાને આની ઉપર મૂકી દઈશું। આપણે જોઈ શકીએ છીએ જો પીઝો સાવ નરમ થઈ ગયો છે। હવે એને 10 મિનિટ સુધી અંદર રાખી દઈશું અને ગરમ થવા દઈશું। હવે 10 મિનિટ પછી આપણે ખોલીને જોઈએ છીએ કે આપણે એકદમ જોઈ શકીએ છીએ કે એકદમ સ્મૂથ અને સાવ ગરમ થઈ ચુક્યા છે। હવે એને આપણે તાવીથી કાઢી લઈશું। આપણે જોઈ શકીએ છીએ કે એકદમ નીચેથી ને પણ ચડી ગયો છે। હવે એને આપણે પીઝા કટરથી કાપી લઈશું। હવે આ ફ્રોઝન પીઝા એકદમ તૈયાર છે અને એને આપણે સર્વ કરી શકીએ છીએ। તમે જોઈ શકો છો એકદમ મસ્ત થઈ ચડી ગયા છે।